नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 विषय गुजराती आज जे आपणे पाठ अने ए पाठ लखनार ए नवलकथा लखनार ए आपणा सूरत शहरना जाणीता एवा गुणवंत शाह अने हालमां आपणा सूरतनी परिस्थिति जे आ कोरोना महामारी ए परिस्थिति जे हमणा हालमां એનો સામનો આપણે સૌ કરી રહ્યા છે તો આ પરિસ્થિતિને લખતો જ એક પાઠ છે અને આ પાઠની અંદર જે ડૉક્ટર છે જે આપણા ભારત દેશના લોકો છે કે જે રોગ પ્રત્યે અને આરોગ્ય પ્રત્યે કેટલી બેદરકારી રાખે છે તો એ જ એને ધ્યાનમાં રાખીને આપણા સુરત શહેરના આપણા સૌના જાણીતા અને લાડીલા એવા ગુણવંત શાહ કે તેમના દ્વારા આ રચિત એ આમ એક જોવા જાય તો નવલકથા રૂપે છે પણ અહીં એનો પ્રકાર આપવામાં આવ્યો છે નિબંધ. તો આ નિબંધ એ નિબંધનું નામ છે એટલે કે આ છઠ્ઠો પાઠ એનું નામ છે વાયરલ ઇન્ફેક્શન. હવે આપણે ઘણીવાર ડૉક્ટરની પાસે જઈએ તો ડૉક્ટરની પાસે જઈએ એટલે આપણને ઘણીવાર આ શબ્દ સાંભળવા મળે છે કે વાયરલ ઇન્ફેક્શન. હવે વાયરલ ઇન્ફેક્શન આ બંને જે વર્ડ એટલે કે આ બંને શબ્દો એ અંગ્રેજી શબ્દો છે. તો સૌ પ્રથમ આપણે એ જાણીએ કે વાયરલ એનો અર્થ શું થાય. તો વાયરલ એટલે કે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ અને ઇન્ફેક્શન એટલે કે ચેપ એટલે આખો અર્થ થાય છે વાયરલ ઇન્ફેક્શનનો કે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ અને એ ચેપ દ્વારા થાય છે. હમણાં આ વૈશ્વિક મહામારી એટલે કે કોરોના એ પણ આપણને ખબર કે ચેપ દ્વારા જ થાય છે અને એ આપણને ખબર છે કે આપણને શરદી ખાંસી છીકો આવી અને છીક આવતાની સાથે જે એના નાના નાના સૂક્ષ્મ જીવાણુ છે અને એ હવામાં ફેલાય છે અને એ આપણા નાક દ્વારા આપણા જો શરીરની અંદર પ્રવેશ કરે શ્વાસ દ્વારા તો એ જ આ જતાની સાથે આપણને પણ આમ બીમારી લાગુ પડે છે. હવે આ થઈ બીમારીની વાત. હવે સૌ પ્રથમ આપણે જે આ ગુણવંત શાહ છે એના વિશે પરિચય મેળવી લઈએ. આપણા સુરત શહેરની અંદર ગુણવંત શાહ, નર્મદ ભગવતી કુમાર શર્મા એવા જાણીતા આપણા સુરત શહેરના જ એ લેખક કવિઓ થઈ ગયા છે. તો આજે આપણે ગુણવંત શાહ વિશે સૌ પ્રથમ એનો પરિચય મેળવીએ કે એમનો જન્મ 12/3/1937માં અને એમનું આખું નામ છે ગુણવંત ભૂષણલાલ શાહનું વતન સુરત અને સુરતમાં પણ તેઓ રાંદેર વિસ્તારમાં રહેતા હતા. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપી છે. કાર્ડિયોગ્રામ, રણતો લીલાછમ, વગડાનય, તરસ તંકાની વિચારોના વૃંદાવનમાં તેમના નોંધપાત્ર નિબંધો છે. બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણીની જાત્રા તેમની આત્મકથા છે. ગાંધીજીના ચશ્મા, રામાયણ, માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય તેમના વ્યક્તિ વિચાર અને ચિંતનોનું ગ્રંથ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયા છે. ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી તેઓ પણ સન્માનિત થયા હતા. આ નિબંધમાં લેખકે આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે. આપણા સમાજની અંદર વ્યક્તિએ મર્યાદા અમુક રાખવી પડે છે અને મર્યાદાનો ઉલ્લંઘન ન થાય એ પણ એણે તકેદારી રાખવાની છે. પણ અહીં જે સમાજની અંદર અનેક જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ આપણને કઈ કઈ મર્યાદાઓ છે એ મર્યાદાઓ આપણને આમાં બતાવી છે. તો આપણે સૌથી પહેલાં આપણી જે મર્યાદા પહેલું કહે ને કે પહેલું સુખ તે જાતે નર્યા, સૌથી પહેલું સુખ એ આપણું શરીર આપણું આરોગ્ય છે. એ જો સારું હશે તો આપણે ધારીએ એ કાર્ય કરી શકશું. હવે આની અંદર લેખકે કીધું કે આપણે આરોગ્યની કાળજી બરોબર લેતા નથી અને આ સૌથી સાચી બાબત છે અને સાચી વાત છે કે આપણે આરોગ્યની કાળજી બરાબર લેતા નથી જેના કારણે અનેક હઠીલા એટલે કેવા
કે જે જલ્દી ન મટે એવા રોગો, હઠીલા એટલે કે જેનો જલ્દી એ બીમારી સારી તો થઈ જાય પણ એ રોગ જલ્દી ના મટે એને એવા રોગોને હઠીલા રોગો કહેવાય. તો હઠીલા રોગો શરીરમાં ઘર કરી જાય છે. લેખકે કીધું કે આપણે જો આરોગ્યની કાળજી ન રાખીએ તો આરોગ્યની કાળજી ન રાખતા કેટલાય હઠીલા રોગો એ આપણા શરીરમાં ઘર કરી જશે. પહેલું સુખ તે જાતે ન રહ્યા, એ આપણે ત્યાં કહેવત છે, બરાબર ને. પહેલું સુખ એટલે કે આપણું આરોગ્ય, આપણું શરીર, એનું સુખ જો આપણને હશે તો બાકીના બીજા સુખ આપણે પ્રાપ્ત કરી શકીશું. એ કહેવત આપણા ગુજરાતીઓમાં જાણીતી છે. પણ જીવનમાં ભાગ્યે જ કોઈ ઉતારે છે, આપણને બધાને કહેવત પણ ખબર છે, એનો અર્થ શું થાય છે એ પણ ખબર છે, પણ જીવનમાં આપણે કેટલાક જ એને ઉતારીએ છીએ. કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ. કુટેવો એટલે કે ખરાબ ટેવો, અને આરોગ્ય એ એક સિક્કાની બે. ખરાબ ટેવો જો હશે તો આપણું આરોગ્ય એ નબળું પડવાનું જ છે. તો આરોગ્ય એ બે બાજુ, એક સિક્કાની બે બાજુ છે. અહીં લેખક આપણું ધ્યાન દોરે છે કે જો સફાઈનો મહિમા હશે તો આપોઆપ આરોગ્ય પણ સુધરશે. આપણામાં સફાઈ હશે તો આરોગ્ય આપણું સારું જ રહેવાનું છે. જો આપણે ત્યાં ગંદકી હશે તો આપણા ઘરની અંદર બીમારીઓ પણ બહુ જલ્દી આવવાની. જો આપણી સફાઈ હશે તો આપણું આરોગ્ય અને આપણા પરિવારનું આરોગ્ય સુરક્ષિત રહેશે. એટલે એ આરોગ્યની બાબતની અને જે રોગ છે એના વિશેનું ધ્યાન દોરતો આ નિબંધ છે. એ જ રીતે પાન, ગુટકા, સિગારેટ જેવા વ્યસનો લોકો ડૂબેલા છે. માત્ર પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવે છે. આ ગુટકાથી જીવન સુંદર નથી બનતું. લેખકે બહુ સરસ વાત કરી કે પ્રેમ તત્વ હશે તો આપણને આ બધા વ્યસનની જરૂર ના પડે. પ્રેમ તત્વ જ જીવનને સુંદર બનાવે છે. હવે આ જે નિબંધ છે એના વિશે આપણે બીજા પિરિયડની અંદર માહિતી મેળવીશું.